નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. પશ્ચિમ બંગાળના કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ કરાયા બાદ હત્યાના વિરોધમાં દેશભરમાં રોષ ભભૂક્યું હતું. વિવિધ રાજ્યોમાં ડોક્ટર અને મેડિકલ કર્મચારીઓ ઘણા દિવસથી આંદોલન સાથે ભારે દેખાવો કરી રહ્યા છે, ત્યારે હવે સુપ્રીમ કોર્ટે આ કેસ સાંભળવાનો નિર્ણય કર્યો. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગતાની સાથે જ કોંગ્રેસ પક્ષ રાજ્યમાં સક્રિય થઈ ગયો છે. પાર્ટી સાથે જોડાયેલા સૂત્રોનું કહ્યું છે કે ગાંધી પરિવાર ઈચ્છે છે કે પૂર્વ સીએમ ગુલામ નબી આઝાદ પક્ષમાં પાછા ફરે. આ માટે વરિષ્ઠ નેતાઓને તેમની સાથે વાત કરવા કહેવામાં. રક્ષાબંધન પર્વને આડે હવે ગણતરીના કલાકો બાકી છે. રક્ષાબંધન પર્વની ઉજવણી ધામધૂમથી કરવા માટે બજારોમાં બહેનો ભાઈઓ માટે રાખડીની ખરીદી કરવા ઉમટી રહી છે. બજારમાં વિવિધ ડિઝાઇનની રાખડીઓ જોવા મળી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં સીએએ અંતર્ગત ભારતમાં શરણાર્થી તરીકે આવેલા 188 લોકોને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યા. રક્ષાબંધન પર્વને લઈને વડોદરા એસટી ડેપો દ્વારા 100 વધારાની બસો દોડાવવામાં આવી રહી છે. તહેવારોમાં મુસાફરોને અગવડ ન પડે તે માટે વડોદરાથી ગોધરા, દાહોદ, આણંદ, જાંબુઘોડા, સુરત, ભરૂચ, અમદાવાદ સહિતના શહેરો માટે 100 જેટલી વધારાની ટ્રીપ મૂકવામાં આવી છે. ભારતની દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવવા રાજનાથસિંહે ચેન્નઈમાં નવી સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું. હિંદ મહાસાગરમાં ભારતની હાજરી વધારવાનું મહત્વનું પગલું. દેશની દરિયાઈ સંપત્તિની રક્ષા માટે મજબૂત પગલાં લેવામાં આવ્યા. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જળ સંરક્ષણ મંત્રી સીઆર પાટીલે ઉપસ્થિત રહીને પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી. ગીરગઢડા તાલુકાના જૂના ઉગલા ગામે જૂના ગૌચરની જમીન પર થયેલા દબાણને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હટાવવામાં આવ્યું. 35 જેટલા દબાણકારો દ્વારા દબાણ કરવામાં આવેલા રૂપિયા 3 કરોડની કિંમતની આશરે 1,21,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી. છેલ્લા 2 દિવસમાં કુલ 51 દબાણદારો દ્વારા દબાણ કરેલી 1,61,500 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાઈ. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને પોરબંદરના ખંભાળા નેસમાં માલધારીઓએ આવકાર આપ્યો હતો. પોરબંદર જિલ્લાના પ્રવાસ દરમિયાન સૌપ્રથમ મંત્રીએ નેસ વિસ્તારની મુલાકાત કરી. પોરબંદરના સાંસદ બન્યા બાદ પ્રથમ વખત નેસ વિસ્તારમાં માલધારીઓ સાથે મુલાકાત કરીને સંવાદ કર્યો. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં મહાડ તાલુકાની પ્રખ્યાત દહરગામમાં આવેલા પરિવારના 2 ભાઈઓ સહિત 1 અન્ય વ્યક્તિનું નદીમાં ડૂબી જવાથી મોત થયું. રાયગઢ પોલીસ દ્વારા નદીમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે સાતારાના મહાબળેશ્વરથી રાયગઢની આ દરગાહ પર દર્શને આવ્યા હતા. તેઓ નદીમાં ડૂબી જવાથી મોત થયાના સમાચાર મળી રહ્યા છે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.